गुड मॉर्निंग मित्रों मित्रों आपने गई वक्त तमने मैं आंतरिक अने विदेश व्यापार वच्चेनो तफावत चलावी दीधो हतो। हवे एना पछी विदेश व्यापारनी प्रवर्तमान नीति स्थिति छे ए परीक्षामां आवानो नथी एटले ए मुद्दो मित्रों काढी नाखजो। एना पछीनो मुद्दो छे विश्व व्यापारमां भारतनो हिस्सो એ પણ મિત્રો 30% સિલેબસમાં કાપ થઈ ગયેલો છે કાઢી નાખજો। એના પછી ભારતના વિદેશ વેપારનું કદ સ્વરૂપને દિશા એ પણ મિત્રો કાઢી નાખવામાં આવેલો છે મુદ્દો એ પણ ચલાવવાનું નથી। એના પછી ભારતની આયાત અને નિકાસની વસ્તુનું સ્વરૂપ એ પણ નથી ચલાવવાનું મિત્રો। ભારતમાં વિદેશ વેપારની દિશા એ પણ મિત્રો ચલાવવાનું નથી। અને 9.8 પેજ નંબર 115 ઉપર લેનદેનની તુલાનો ખ્યાલ એ મિત્રો પરીક્ષામાં આવવાનો છે। તો આપણે આ પાઠની અંદર પ્રશ્નો પણ મિત્રો એ જ તૈયાર કરવાના જે તમને ચલાવ્યા હતા એ જ। જ્યારે રેગ્યુલર ક્લાસ શરૂ થશે ને ત્યારે હું તમને પ્રશ્નો આપી દઈશ કે કયા પાઠમાંથી કેટલા પ્રશ્નો તૈયાર કરવાના અને કેવી રીતે કરવાના। મિત્રો આ વખત મહેનત ઓછી માર્ક્સ વધુ આવે એવી પરિસ્થિતિ છે, તૈયારી પણ ઓછી કરવાની છે કારણ કે ઘણા એવા મુદ્દાઓ કાઢી નાખ્યા છે, અઘરા હતા ટોપિકે યાદ રાખવાના આંકડાઓની જરૂર પડતી એ બધું જ કાઢી નાખ્યું છે। એટલે જ્યારે પણ ક્લાસ શરૂ થશે ત્યારે હું તમને એક એક પાઠનું મિત્રો આપતો રહીશ કે ભાઈ આ પાઠના આ પ્રશ્નો આ એમસીક્યુ આ એક વાક્યના આ બે વાક્યના આ 3 માર્ક્સના આ 5 માર્ક્સના એ તમારે તૈયાર કરી 2-4 દિવસ પછી તરત એક્ઝામ આપવાની। આ રીતે આપણે ઇકોની અંદર મહેનત કરાવવાની છે મિત્રો। જ્યારે હવે ચાલુ થશે ક્લાસ ટૂંક સમયમાં ચાલુ થશે ત્યારે હું એક પછી એક પાઠ તૈયાર કરવા આપીશ અને એની એક્ઝામ આપણે લઈશું। ચલો જોઈએ મિત્રો વાત એ છે લેનદેનની તુલાનો ખ્યાલ પહેલો જ વસ્તુ છે। તો જુઓ મિત્રો એક વસ્તુ છે કે લેનદેનની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારનું મૂલ્ય દર્શાવતો સરવૈયો। આપણે જાણીએ છીએ આજે એક દેશ અન્ય દેશ સાથે વેપાર કરવો પડે છે, જેમ ભારત નેપાળ સાથે, ભારત જાપાન સાથે, ભારત ભૂતાન સાથે, ભારત શ્રીલંકા સાથે। આપણે કંઈક દેશ પાસેથી વસ્તુ લાવીએ છીએ ને કંઈક વસ્તુ આપીએ છીએ મિત્રો। ભારત જાપાનને કાચું લોખંડ આપે છે તો સામેથી તૈયાર યંત્ર પણ ખરીદે છે, તો આ વેચવું અને લાવવું ખરીદવું એ આયાત અને નિકાસ શબ્દ છે। એ આયાત અને નિકાસનું જે મૂલ્ય દર્શાવે ને એ મિત્રો છે દર્શાવતું પત્ર એટલે કે લેનદેનની તુલા। મિત્રો વસ્તુ અને સેવાઓનો વેપારનું મૂલ્ય, સાધનોનો હેરફેરનો ખર્ચ, મૂડી વેપારનું મૂલ્ય નોંધણી આ સરવૈયાની અંદર કરવામાં આવે છે। હવે મિત્રો આ સરવૈયાની અંદર જો એનો અર્થ પહેલો છે પરીક્ષાની અંદર પૂછાય કે લેનદેનની તુલા એટલે શું, તો જો વર્ષ દરમિયાન દેશની ભૌતિક ભૌતિક એટલે દ્રશ્ય દ્રશ્ય એટલે જેને જોઈ શકાય, અડી શકાય, સ્પર્શી શકાય, મતલબ દ્રશ્યમાં આવે વસ્તુઓ આવે, શું આવે વસ્તુઓ, એટલે વર્ષ દરમિયાન દેશની ભૌતિક કૌંસમાં મેં દ્રશ્ય વસ્તુ અને અભૌતિક જેને જોઈ શકાતી નથી, પરસી શકાતી નથી, એ અદ્રશ્ય એમાં બધી સેવાઓ આવે, શું આવે મિત્રો સેવાઓ, એનું આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેનદેનની તુલા। એકદમ સરળ છે મિત્રો। આમ તો કેવું હોય જ્યારે રેગ્યુલર ક્લાસ શરૂ હોય ને મિત્રો તો આવી નાની નાની વ્યાખ્યાઓ તો અમે ત્યાં તૈયાર કરાવી દઈએ અને એક પછી એક બોલાવી દેતા મિત્રો, એટલે તૈયારી પર 50% તો ક્લાસમાં જ થઈ જતી, લાંબા પ્રશ્નના મુદ્દાઓ પણ તૈયાર કરાવી દેતા બરાબર। પણ આ ઓનલાઈનની અંદર શક્ય નથી એટલે તમારે જ મહેનત કરવી પડશે, અમે તો એકવાર સમજાવી દઈશું બરાબર કે ભાઈ આ વ્યાખ્યામાં અહીંથી છે તૈયાર કરવી। તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક કૌંસમાં દ્રશ્ય, અભૌતિક કૌંસમાં અદ્રશ્ય, આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયો એટલે મિત્રો લેનદેનની તુલા। હવે મિત્રો અહીંયા એ વસ્તુ યાદ રાખવાનું, દ્રશ્ય એટલે વસ્તુઓ આવશે અને અદ્રશ્ય એટલે શું આવશે સેવાઓ। લેનદેનની તુલા છે ને
એની બે બાજુઓ છે મિત્રો કેટલી બાજુઓ બે બાજુ તમે એકાઉન્ટમાં વાર્ષિક હિસાબો નફા નુકસાન ખાતું વેપાર ખાતું ભણ્યા તો એમાં બે બાજુઓ હોય છે ને જમા બાજુ ને ઉધાર બાજુ હોય કે ન હોય હા સેમ આવું જ છે સર્વયુ એટલે બે બાજુ હોય જમા પાસું ને ઉધાર પાસું હોય અરે વિદેશો પાસેથી દેશમાં થતી બધી જ આવક હોય ને એ જમા બાજુમાં જાય અને બધા જ ખર્ચાઓ જાવક એ કઈ બાજુમાં થાય ચૂકવણી ખર્ચા જાવક એ બધું મિત્રો ઉધાર બાજુમાં થાય તો આ સર્વૈયામાં પણ એવું છે મિત્રો જમા બાજુ ઉધાર બાજુ જમા બાજુમાં બધી આવકો નોંધવામાં આવે છે અને ઉધાર બાજુમાં બધા ખર્ચાઓ ને ચૂકવણી નોંધવામાં આવે છે ચલો એના પછી છે લેનદેનની તુલાના પ્રકારો તો મિત્રો લેનદેનની તુલાના તો બે પ્રકાર છે સંતોર અને અસંતોર મિત્રો સંતોર કોને કહેવાય તો જો જે સરવૈયામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સરખો થતો હોય એને સંતોર લેનદેનની તુલના કહે છે કેવો જમા અને ઉધાર બાજુનો સરવાળો કેવો કીધો સરખો તમારી આયાતનું મૂલ્ય અને નિકાસનું મૂલ્ય સરખું થતું હોય તો એને સંતોર લેનદેનની તુલના કહે છે મિત્રો ઇટ ઇઝ ઇમ્પોસિબલ શક્ય નથી એવું શક્ય છે હે તમે જેટલી આયાત કરો એટલો જ નિકાસ કરો બીજું છે અસંતોર અસંતોર એટલે જેની જમા બાજુ અને ઉધાર બાજુનો સરવાળો સરખો ન થતો હોય બરાબર એને અસંતોર લેનદેનની તુલના કહે છે અને અસંતોરની અંદર પાછા બે પડે એક પુરાંતવાળું અને એક ખાધવાળું પુરાંત મીન્સ નફો પુરાંત મીન્સ શું થાય મિત્રો નફો નફાવાળું લેનદેનની તુલના નફો ક્યારે બને તો આપણને ખબર છે કે આપણી આયાતો વધુ હોય અને નિકાસો ઓછી હોય એટલે કહેવાનો મતલબ મિત્રો આયાત એટલે આવક સોરી હે આવક વધુ હોય અને જાવક ઓછી હોય તો અહીંયા મિત્રો જો મેં લખ્યું કે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય શું કહીએ જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય તો એવી લેનદેનની તુલના એટલે પુરાંતવાળી નફાવાળી મિત્રો પ્રોફિટવાળી લેનદેનની તુલના કહેવાય જ્યારે નુકસાનવાળી લોસ ખાધ તો એમાં ઊંધું બોલવાનું જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા ઓછો હોય એટલે કે તમારી જે ચૂકવણી છે એ વધુ છે અને જે આવક છે ઇન્કમ છે એ ઓછી હોય તેવી લેનદેનની તુલાને ખાધવાળી લેનદેનની તુલના તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બીજું મિત્રો લેનદેનની તુલાના ખાતાના પ્રકારોની વાત છે તો લેનદેનની તુલાના ખાતાઓમાં મિત્રો બે પ્રકાર છે ચાલુ ખાતું છે અને મૂડી ખાતું છે હવે ચાલુ ખાતું છે ને એમાં પણ મિત્રો આ ખાતામાં નીચેની બાબતો પ્રમાણે જોઈએ ને ચોપડીમાં તમે જોયો મિત્રો જમા અને ઉધાર બાજુ રાખવામાં આવે છે અને બંને બાજુ જમા અને ઉધાર બાજુ રકમ લખવામાં આવે છે એમાં એમ કહે છે કે ભૌતિક વસ્તુઓનું વેપારનું મૂલ્ય એટલે એમ કહે છે કે તમે પોતાના દેશમાંથી જે ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરો ભૌતિક વસ્તુઓ વેચો કાચો માલ તૈયાર માલ હે અનાજ કોઈ પણ વસ્તુ તમે વેચી વિદેશમાં તો વિદેશમાંથી શું થાય મિત્રો એની નિકાસ આપણે શું કર્યું કહેવાય નિકાસ કરી અને નિકાસ કમાણી થાય એ આપણે જમા બાજુ નોંધીએ એવી જ રીતે આપણે જુઓ કોઈ વિદેશમાંથી વસ્તુઓ ખરીદીએ ભૌતિક વસ્તુઓની વાત છે યંત્ર ટેકનોલોજી કોઈ પણ વસ્તુ મેડિસિન વિદેશમાંથી આપણે ખરીદીએ એને કહેવાય આયાત ચૂકવણી અને આયાત કરીએ એ જે ખર્ચ થાય એને આપણે ઉધાર બાજુ દર્શાવાય છે મિત્રો આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય દેશમાં ભૌતિક વસ્તુઓની આયાતની ચૂકવણી ભૌતિક વસ્તુઓની નિકાસની ચૂકવણી કરતા વધુ હોય ને ત્યારે વેપાર તુલામાં ખાધ જોવા મળે સિમ્પલ વસ્તુ મિત્રો તમારા ફાધરની ઇન્કમ ઓછી હોય અને ખર્ચાઓ વધુ હોય તો તમારા ઘરનું બજેટ મિત્રો કેવું આવે લોસ વાળું આવે કેવું આવે લોસ નુકસાન વાળું આવે કે ના આવે એમ તમારા ઘરનું જો બજેટ નુકસાન વાળું આવે તો તમે દેશનું પણ આવું બજેટ વિચારી શકાય ને કે આપણે વિદેશમાંથી વસ્તુઓ લાવીએ છીએ ઊંચા ભાવમાં અને ચૂકવણી કરીએ છીએ અને નિકાસ ઓછી કરીએ છીએ તો દેશનું બજેટ પણ કેવું આવે નુકસાન વાળું આવે કે ના આવે હા અને જો આનાથી વિરુદ્ધ આપણે કરીએ
તમારા ફાધરની ઇન્કમ વધુ હોય ને ખર્ચા ઓછા હોય, તમે ઓછા ખર્ચા કરો તો ખર્ચમાં ઘટાડો થવાનો છે. ઓકે, તો ઇન્કમ વધુ ખર્ચા ઓછા તો પ્રોફિટ વાળું તમારું બજેટ કહેવાય તમારા ઘરનો. એમ દેશનો પણ મિત્રો આવું વિચારાય કે નિકાસ વધારીએ આયાત ઓછી કરીએ તો લાભ થશે, ને લાભ એટલે મિત્રો ઉરાંત વાળું બજેટ. ઓકે, હા એવું જ મિત્રો અભૌતિક વસ્તુઓમાં છે. આ ભૌતિક વસ્તુઓની વાત કરીને અભૌતિક વસ્તુઓમાં પણ મિત્રો આવું છે. તમે જે સેવાઓની નિકાસ કરો અને આયાત થતી આવક જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં કરવામાં આવે, બંનેનો સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવામાં આવે. બીજું છે મૂડી ખાતું. સેમ આ જ પ્રમાણે આ ખાતા દેશના અન્ય દેશો સાથેના મૂડીના વ્યવહારોનું મૂલ્ય દોડાય છે. જેમાં મિત્રો મૂડીમાં કઈ કઈ આવે, એકાઉન્ટમાં ભણી ગયા, બોન્ડ આવે, શેર આવે, સોનું આવે, આ બધું ધિરાણ વગેરે સ્થાયી મૂડી રોકાણ એ બધું મૂડી ખાતામાં નોંધવું. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેનદેનની તુલા કહેવામાં આવે. આ યાદ રાખજો. હવે મિત્રો આપણે જાણીએ લેનદેનની તુલાને અસર કરતા પરિબળો વિશે. તો આપણે જાણીએ છીએ કે દેશની અંદર આયાત નિકાસ મૂડીની હેરફેર સાધનની હેરફેર મૂડી રોકાણ ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો હોય છે, અને આ અસર કરતા પરિબળોને કારણે ઘણી વખતે આપણને મિત્રો તુલામાં પુરાણ અથવા ખાધ પણ આવી શકે. આ અસર કરતા પરિબળો પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં આવે તો તમારે તૈયાર કરી નાખવાના. 2 ગુણનો પ્રશ્ન આઈએમપી. મિત્રો લેનદેનની તુલાને અસર કરતા પરિબળો તમારે 4 કે 5 પરિબળો દર્શાવવાના, તમને 2 માર્ક્સ મળી જાય. તેવા કયા? તો જો પહેલું હુંડિયામણ દર. હુંડિયામણ દર મિત્રો આના વિશે હું ડિટેલ્સમાં આની પછીનો મુદ્દો આવે છે સમજાવીશ, બરાબર. બીજો છે વેપાર થતી વસ્તુ અને સેવાઓના દેશના તથા વિદેશમાં એની કિંમત. આપણા દેશની અંદર જે વસ્તુ બને છે એની કિંમત ને વિદેશમાંથી મળતી એ વસ્તુની જ કિંમત. વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા તફાવત છે મિત્રો. અનિવાર્ય આયાત દેશના આર્થિક વિકાસનું સ્થળ, વેપાર અને રાજકીય કાયદાકીય અંકુશો, વેપારને આધાર આપતી સવલત જેમ કે વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ, આ જે મુદ્દાઓ છે મિત્રો એ પરીક્ષામાં તૈયાર કરી નાખવાના. 2 ગુણો પૂછાય કે લેનદેનની તુલાને અસર કરતા પરિબળો જણાવો, તો ફક્ત જણાવવાના છે સમજાવવાના નથી. હવે ચોપડી ની અંદર તમને કાલ્પનિક ઉદાહરણ આપી છે મિત્રો, પેજ નંબર 170 ઉપર. તમારી પાસે ચોપડી રાખજો અને કાલ્પનિક ઉદાહરણને જરા જોઈ લો. પરીક્ષામાં આવતું નથી, ફક્ત કેવી રીતે આવે છે એ આંકડાકીય માહિતી છે. જો લેનદેનની તુલાનું કાલ્પનિક ઉદાહરણ છે ને, એમાં જો ચાલુ આ જમા બાજુ, આ બાજુ ઉધાર બાજુ, એમાં ચાલુ ખાતું વસ્તુની નિકાસ 200, પછી સેવાની નિકાસ મૂડી આવક એક તરફી આવક, એ બાજુ એમ એ જ પ્રમાણે નીચે પણ છે સેવાઓની આયાત ચૂકવણી એક તરફી ચૂકવણી, પછી મૂડી ખાતું નીચે આપ્યું છે. હવે એ મૂડી ખાતામાં શું લાંબા ગાળાનું દેવું ટૂંકા ગાળાનું દેવું, સોનાનું વેચાણ લાંબા ગાળાનું ધિરાણ ટૂંકા ગાળાનું ધિરાણ, સોનાની ખરીદી, એમ કરીને મિત્રો એ સરવાળો પછી નીચે આપ્યું છે. વાસ્તવમાં કોઈ પણ દેશની લેનદેનની તુલા ખાધ અથવા પુરાણ હોઈ શકે, સમતોલ ન હોઈ શકે, ખાધવાળી હોય કાં તો પુરાણવાળી હોય. હવે અમેરિકા જેવો દેશ હોય ને મિત્રો, મારી વાત સમજો, વિકસિત દેશ, એ લોકો મિત્રો આયાત ઓછી કરે ને નિકાસ વધારે કરે, એટલે એમને જે લેનદેનની તુલા બને ને એ પુરાણવાળી બને. ઓકે, જ્યારે ભારત જેવા દેશ શ્રીલંકા ભૂતાન નેપાળ પાકિસ્તાન આ બધા દેશો વિકાસ કરી રહ્યા છે, એટલે ઓલરેડી એ લોકો આયાત વધારે જ હોય અને નિકાસ ઓછી હોય, તો એમની લેનદેનની તુલા કેવી બને મિત્રો, ખાધવાળી બનતી હશે. સિમ્પલ વસ્તુ છે. હવે જે છે મિત્રો ચલાવવાનું છે હુંડિયામણ દર. આગળ આવી ગયા ને કે લેનદેનની તુલાને અસર કરતા પરિબળો, એમાં હુંડિયામણ દર મિત્રો તમે જુઓ એક સિમ્પલ વસ્તુ છે. આપણે ભારતની અંદર ફરીએ છીએ એટલે રૂપિયાને રૂપિયામાં જ રહેવા દઈએ છીએ.
ओके परंतु जो तमे देश की सरहद की बाहर फरवा जाओ तमे नेपाल मा जाओ अमेरिका जाओ जापान जाओ श्रीलंका जाओ कोई पण जगह जसो त्यारे तमारो रुपयो काम आवशे नहीं तमे जे देश मा फरवा गया जे देश मा खरीदी करवा गया ते एनु चलन वापरवू पड़शे ત્યાં આગળ આપણો રૂપિયો ચાલશે નહીં જે તે દેશના ચલનમાં એને રૂપાંતર કરવું પડે અને રૂપાંતર કર્યા પછી મિત્રો પછી વસ્તુ ખરીદી શકાય એમ વેપાર કરવો અને ત્યારે આંતરરાષ્ટ્રીય ચલનમાં એને રૂપાંતર કરવું પડે તો જ મિત્રો આ જરૂરી છે હવે માની લો મારે અમેરિકા સાથે વેપાર કરવો હોય તો મારે ડોલર જોશે મિત્રો મારે રૂપિયા ચાલશે નહીં મારે ડોલર જોઈએ એટલે ડોલરનો હુંડિયામણની માંગણી ઉદ્ભવે એવી જ રીતે અમેરિકાવાળા વ્યક્તિને જો ભારતમાં વેપાર કરવો હોય તો એને રૂપિયાની માંગણી ઉદ્ભવ થશે એટલે આવી રીતે મિત્રો માંગ તો સરખી જ રહેવાની છે પણ મૂલ્યમાં ફરક થાય છે જો કેટલાક પ્રવાસી અને વેપારી બેંકો પાસે અથવા ચલણના કાયદામાન્ય વેપારીઓ પાસે જઈ પોતાના ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવી શકાય અને રૂપાંતર કરવાનો જે ચોક્કસ દર હોય એને હુંડિયામણ દર કહેવાય એક સિમ્પલ વસ્તુ બે વ્યાખ્યાઓ આપી છે અંદર અહીં તમને કે મોસ આઈપી પરીક્ષામાં આવે આવેને આવે હુંડિયામણ દરની જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામણ દર કહે છે મિત્રો મોસ આઈપી વ્યાખ્યા 1 માર્ક્સમાં આવે આવેને આવે સો યાદ રાખવાનું જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર તમને બીજી વ્યાખ્યા યાદ રહે તો બીજી પણ છે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણ દર મિત્રો તમને એક ઉદાહરણ પણ આપ્યું છે જો એમ લખ્યું છે કે કોઈ એક દેશના હુંડિયામણ દર એટલે વિદેશી ચલણમાં એક એકમે પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત ઓકે જો ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે એક યુએસ ડોલર આ યુએસ ડોલર એક બરાબર તમને 60 રૂપિયા કિંમત આપી છે એક ડોલર બરાબર કેટલા 60 રૂપિયા તા હુંડિયામણ દરનો અર્થ દર્શાવે છે તમે 1 ડોલર ખરીદવા જાઓ ને મિત્રો તમારે યુએસ ડોલર 1 લેવો છે તો તમારે એને 60 રૂપિયા ચૂકવવા પડશે મિત્રો આ ચોપડીનું ઉદાહરણ છે બરાબર હાલમાં તો 1 ડોલર બરાબર મિત્રો 74 રૂપિયા થઈ ગયા 1 ડોલર તમારે ખરીદવો હોય ને મિત્રો તો 74 રૂપિયા આપવા પડે ડોલરનું મૂલ્ય મિત્રો વધતું જાય છે રૂપિયો ઘટતો જાય છે અહીંયા રૂપિયો મજબૂત નથી થતો અહીંયા દર્શાવે છે વર્ષો પહેલા મિત્રો 1 રૂપિયો બરાબર 2 ડોલર હતા કેટલા 1 રૂપિયો બરાબર 2 ડોલર હતા એની જગ્યાએ તમે જુઓ હવે 1 ડોલર બરાબર મિત્રો 74 રૂપિયા થઈ ગયા આ પરિસ્થિતિ મિત્રો પછાત પાણી પરિસ્થિતિ દર્શાવે છે અધોગતિની પરિસ્થિતિનું મૂલ્ય કરાવે છે મિત્રો જેમ જેમ મિત્રો તમે જુઓ ભારતમાં હુંડિયામણ દર ઊંચો થતો જાય ને એમ બજારમાં રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય મિત્રો તમે જુઓ આ 74 નું 84 થાય ને એટલે આપણો મૂલ્ય કઈ ના કહેવાય મિત્રો એવું નથી ભારતનો ભારતના અન્ય દેશો સાથે પણ એવું છે તમે જુઓ ભારત 1 રૂપિયો બરાબર નેપાળના 1.60 રૂપિયા એટલે તમે નેપાળવાળાને જો ભારતનો રૂપિયો ખરીદવો હોય તો એને 1.60 રૂપિયા એના આપવા પડે એટલે કે માની લો કે મિત્રો 10 રૂપિયા આપણા નેપાળના વ્યક્તિને આપણા 10 રૂપિયા ખરીદવા છે તો એના 100 રૂપિયા થઈ જશે એને 100 રૂપિયા ત્યાંના ચૂકવે અને આપણે 10 રૂપિયા આપવા તમે નેપાળ ફરવા જાઓ ને તો 10000 રૂપિયા લઈને જાઓ ને તો 16000 રૂપિયા થઈ જાય અને 1 લાખ રૂપિયા લઈને જાઓ ને ભારતના બરાબર રૂપિયો 1 લાખ રૂપિયા તો ત્યાંના 1,60,000 રૂપિયા થઈ જાય એટલે મિત્રો કહેવાનો મતલબ એમ છે કે ઘણા દેશોમાં
रुपया बराबर त्याना मूल्य घणु नीचु होय एम जारे अमेरिका ए जापान इंग्लैंड ए बदा ऑस्ट्रेलिया ए बदानो मूल्य आपराथी घणु ऊंचू दर्शावे छे मित्रो હવે જો આમાં જાણવા જેવી વસ્તુ એક જ છે મિત્રો કે ઘણી વખત શું થાય ખબર છે આપણે અમેરિકાનો 1 ડોલર બરાબર માની લો 60 રૂપિયા ઓકે હવે જો 60 થી વધીને 65 થઈ જાય 60 થી વધીને 65 રૂપિયા થઈ જાય જેમ અહીંયા 60 થી વધીને 74 રૂપિયા થઈ ગયા એવી રીતે અમુક સમય પછી મિત્રો મેં ના કીધું રૂપિયાનું મૂલ્ય ઘટે એ દેશ ઝડપથી વિકાસ કરે તો 60 ની જગ્યાએ 65 થઈ જાય ત્યારે આયાતકારે એક અમેરિકન વસ્તુની આયાત માટે 65 ચૂકવવા પડે મારે અમેરિકામાંથી કઈ વસ્તુ મંગાવી છે તો પહેલા હું જ્યારે એક ડોલરની હતી ત્યારે હું 60 ચૂકવતો હતો હવે મિત્રો 74 રૂપિયા થઈ ગયા છે તો એ વસ્તુ 1 ડોલર ની છે મારે ખરીદવી હોય તો 74 રૂપિયા આપવા પડશે કેટલા આપવા પડશે 74 રૂપિયા આપવા પડશે એટલે હું ખરીદીશ ન ખરીદાય જે વસ્તુ 60 રૂપિયા ની હતી એ મારે 74 રૂપિયા આપવા પડ્યા મિત્રો અહીંયા યાદ રાખજો ડોલર વસ્તુના ડોલર નો ભાવ વધ્યો નથી તમે એમ ના સમજતા કે એ વસ્તુ પહેલા 1 ડોલર ની હતી હવે 100 ડોલર થયો નહીં એ વસ્તુ વર્ષોથી 1 ડોલરની મળે છે અમેરિકામાં 1 જ ડોલરની છે પણ પહેલા એ મને 60 રૂપિયા ચૂકવીને મળતી હતી હવે 74 રૂપિયા ચૂકવીને મને એ વસ્તુ મળશે તો હું એ વસ્તુ લાવીશ નહીં લાવો મિત્રો આયાત ઓછું થઈ જશે આટલું બધું ચૂકવાય ન ચૂકવાય મિત્રો એટલે આયાત ઓછી થઈ જાય એવી જ રીતે મિત્રો આનાથી ઊંધું વિચારવાનું મિત્રો કે વિદેશી વેપારી પહેલા 1 રૂપિયા ખર્ચીને 60 ની વસ્તુ મળતી હતી એને પહેલા 1 રૂપિયા ખર્ચીને 60 રૂપિયાની વસ્તુ મળતી હતી હવે એ 1 ખર્ચીને 65 ની વસ્તુઓ મળે ને તે તો વધારે માંગશે માંગે કે નહીં માંગે કારણ કે એને તો પહેલા 60 રૂપિયાની મળતી હતી હવે 65 રૂપિયાની મળતી થઈ જાય તે તો ખુશ થઈ જાય આપણા લોકો મિત્રો જુઓ અમેરિકામાં લોકો ફરવા માટે જાય ને કમાવા માટે જાય છે ને એમને ફાયદો આ છે મિત્રો હે એમને ફાયદો કયો આનો ફાયદો છે મિત્રો એમની આવક તો 1 કલાકના 20 ડોલર જ છે મિત્રો માની લો સમજો 1 કલાકના 20 ડોલર જ એની આવક છે બરાબર પણ મારી વાત સમજો એ લોકો 1 કલાકમાં 20 ડોલર કમાય છે આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલા મિત્રો 1 ડોલર નો ભાવ કેટલો હતો 70 રૂપિયા હતો કેટલો હતો 70 તો 7 2 14 1400 રૂપિયા કલાકના ભારતના રૂપિયા કમાયા હજુ પણ મિત્રો ત્યાંના લોકો 1 કલાક બરાબર 20 ડોલર જ કમાય છે પરંતુ મિત્રો ભારતના રૂપિયો ઘટ્યો એટલે આ મિત્રો થઈ ગયા કેટલા 75 તો તેઓ કેટલા કમાતા થઈ ગયા 1500 રૂપિયા જોયું મિત્રો એક સિમ્પલ વસ્તુ એમની મહેનત એનાય છે એમનો ત્યાંનો ડોલરનો પગાર એમના એમ છે પણ ભારતમાં એમની આવક બમણી થઈ જાય જો તમે 1400 ડોલર પહેલા 1400 રૂપિયા કલાકના કમાતા આવે 1500 કમાતા રહીએ કલાકમાં પગાર વધી ગયો એમનો કારણ કે જ્યારે પણ આવશે ત્યારે ભારતમાં આવવાના છે ડોલર એ ભારતમાં નાખવાના છે એટલે એમનો તો આવક વધી ગઈ મિત્રો તો આ રીતે મિત્રો ઘણી વખતે હુંડિયામાં દળથી પણ ઘણું નુકસાન પણ થતું હોય છે ને ફાયદા પણ થતા હોય છે ઓકે તો આ પાઠ મિત્રો અહીંયા પૂરો થાય છે બરાબર આના સ્વાધ્યાયના પ્રશ્નો મિત્રો હું તમને આપીશ જે નથી ચલાય તૈયાર નહીં કરવાના એના પછી મિત્રો 10મો ઉદ્યોગવાળો પાઠ છે અને 11મો પાઠ એ અર્થતંત્રનો પાઠ છે એટલે આપણે મિત્રો આવનારા સમયની અંદર ચલાવીશું ઓકે થેન્ક યુ